તરગામ ઢબોલી ચાર રસ્તા ખાતે રહેતા યુવાનને એફબી પર મળેલી યુવતીએ લાખોમાં ઠગી લીધો હતો, જે અંગે હાલ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે શાંતિવન સોસાયટીમાં રહેતા દિવ્યેશ વજુ ઉકાણી પાલેદની ફિલિપ્સ ગાર્ડન બ્લેક લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે। ઓક્ટોબર 2019માં તેના ફેસબુક આઈડી પર નેહા પટેલ નામની યુવતીનું ફેસબુક રિક્વેસ્ટ આવતા દિવ્યેશે તે રિક્વેસ્ટ સ્વીકારી તેમાં તેમણે મેસેજ કર્યો હતો। તેની માતાના કિડની ફેલ છે, ઉંજામાં હોસ્પિટલમાં દાખલ છે, સારવાર માટે રૂપિયાની ખાસ જરૂર છે, મારે પપ્પા નથી નાનો ભાઈ છે, પછી ફોન પર વાત થઈ હતી। શરૂમાં નેહાએ 4000 રૂપિયા માંગ્યા હતા, દિવ્યેશે તે રૂપિયા આપ્યા બાદ ત્યારબાદ નેહા વારંવાર વધુ ને વધુ રૂપિયા માંગવા લાગી ને દિવ્યેશ કોઈ પણ દિવસ રૂબરૂ મળ્યા વગર તેમને રૂપિયા આપતો ગયો હતો। આ જ રીતે અધધધ કહી શકાય તેમ 4,75,000 રૂપિયા ઓનલાઈન આપી દીધા હતા। ત્યાર પછી ન્યાયે દિવ્યેશને કહ્યું કે તેની માતાનું અવસાન થયું છે, ઘણા લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, તેઓ બધા રૂપિયા માંગે છે, તેમને રૂપિયા પરત આપવાના છે, તેવું કહીને વધુ રૂપિયાની માંગણી કરી હતી। નેહાએ દિવ્યેશને કહ્યું કે તેની માતાનો વીમો હતો, તેને રૂપિયા આવશે અને તેની પાસે સોનાના દાગીના છે, તે વેચીને રૂપિયા પરત કરી દેશે। દિવ્યેશ પાસે રૂપિયા ન હતા તો દિવ્યેશે ત્રણ અલગ અલગ બેંકમાંથી કુલ 10-10 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈને નેહાને રૂપિયા આપ્યા હતા। દિવ્યેશે કુલ 16,44,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ નેહાએ દિવ્યેશને કહ્યું કે મકાનના લોનના હપ્તા બાકી હોવાથી બેંકવાળા હરાજી કરવાના છે, તે હપ્તા ભરવા વધુ 3 લાખ રૂપિયા માંગ્યા હતા, પરંતુ દિવ્યેશે રૂપિયા આપ્યા ન હતા। દિવ્યેશે તેમને આપેલા રૂપિયા પરત માંગતા તે રૂપિયા પરત આપતી નથી, તે દિવ્યેશે તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈટીએક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હવે સાયબર ક્રાઇમ પોલીસે હાથ ધરી છે। અઝર કુરેશી, ડીટેન્ડ ન્યૂઝ।